नमस्कार। स्कूल ऑफ डिवोशन पार्ट नी यूट्यूब चैनल में सर्व विद्यार्थी मित्रों स्वागत। आज आप धोरण 12 विषय नावाना मूल तत्व भाग एक ना प्रकरण नंबर 5 भागीदार ना प्रवेश नो अभ्यास जेमां स्वाध्यायना दाखला नंबर 13 जेमां आज आप स्वाध्यायना दाखला नंबर 13 नो अभ्यास करीशुं जेनी रकम आ मुजब छे। ए अने बी एक पेढ़ीना भागीदारो छे। चार जन एकना प्रमाणमां नफो नुकसान वहेता भागीदारो। तारीख 31/3/2017 ना रोज तेमनी पेढ़ीनो पाकुं सर्वे नीचे प्रमाणे मूड़ी देवा मिलकत लेना मूड़ी खाता चालू खाता कार्यकर अकस्मात वर्तर भंडो लेणदारो अने देवी भूमि। त्यार पछी आगळ वात करीए जमीन मकान 35,000 फर्निचर रोकाणो स्टॉक देवादार माइनस हालखा खाना लेणी भूमि रोकाण अने मे पाग उपरनी तारीखे सी ने नवा भागीदार तरीके नीचे की शर्ते प्रवेश आपे। नव नफा नुकसान प्रमाण 3:2:1:1 आप जूनो प्रमाण ए बी चार जेमी नव प्रमाण 3:1:1 = 5 एक सी केना नफा का 1/5 भाग पे 20,000 रोकड़ा मूड़ी तरीके अने 5,000 पागड़ी तरीके लाओ। मूड़ी पेटे सी मूड़ी पेटे 20,000 अने पागड़ी पेटे 5,000 रोकड़ा लाओ। पागड़ी रकम अर्धी भागीदार अर्धी रकम जूना भागीदार तरत ज उपाड़ी जैसे अही जूना भागीदार पागड़ी रकम तरत ज उपाड़ी जैसे आवी सूचना छे। तो पहला तो पागड़ी गणतरी भागीदार ने त्याग प्रमाण में आपी पड़े तो त्याग प्रमाण शू पड़े तो अँ गणतरी करिए एनु त्याग प्रमाण एनु त्याग प्रमाण बराबर जूनू प्रमाण माइनस नव प्रमाण जूनू प्रमाण 4/5 माइनस नव प्रमाण 3/5 5/10 4 - 3 = 1/5 બીનું ક્યાંનું પ્રમાણ બીનું ક્યાંનું પ્રમાણ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ જૂનું પ્રમાણ 1/5 નવું પ્રમાણ 1/5 5 + 1 - 1 = 0 ના છેદમાં અહીં બી નામનો ભાગીદાર લાભ કે ત્યાગ કરતો નથી એટલે સંપૂર્ણ પાગડીની રકમ કોના ફાળે જશે એના ફાળે જશે। આગળ જમીન મકાનની કિંમત 10% વધારો કરો જ્યારે ફર્નિચર અને સ્ટોકની કિંમત 5% ઘટાડો। 3 રોકાણોની બજાર કિંમત 35,000 છે જે સોપડે લાવી 6 દેવાદારમાં 5% 10% ગાલકા તનામત રાખો 7 અકસ્માત વળતર અંગે રૂપિયા 1,000 નો દાવો મંજૂર કરે છે 6 બેંકે ચાર્જિસ ના રૂપિયા 450 ચૂકવે જેની નોંધ કરવાની બાકી છે જરૂરી ખાતા તૈયાર કરી પ્રવેશ બાદ નું પાકુ સર્વે તૈયાર દાખલા નંબર 13 પુનઃ મૂલ્યાંકન કાગળ
ડીગર મૂડી ખાતા એવા છે અને ચાલુ ખાતા એનો અર્થ કે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનો અમલ કરવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યવહાર વાંચતા જઈએ, સમજતા જઈએ અને એની પતવણી કરતા જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એક એક પોઈન્ટ વાંચીએ, સમજીએ અને એની ખાતાની અંદર અસર. મૂડી ખાતા એ અને બી ની મૂડી, તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં લાવી આગળ લાવી 75,000 અને 25,000 ચાલુ ખાતા મૂડી બાજુ મૂડી દેવા બાજુ પહેલા જમા બાકી બાકી આગળ લાવી બાકી આગળ લાવી 8,000 અને 2,000 કાર્યકર અકસ્માત વળતર ભંડો 5,000 અને અવલ વાયો છે કાર્યકર અકસ્માત અંગે 1,000 દાવો મંજૂર કરે છે. મંજૂર કર્યો એનો અર્થ એવો ચૂકવવાનો થશે. તો કાર્યકર અકસ્માત દાવો 1,000. આપણે ભંડોળ કેટલું ભેગું કર્યું છે? 4,000 5,000 એમાંથી 1,000 આપણો દાવો મંજૂર થયો તો 1,000 ચૂકવવાના થશે. તો બાકી કેટલા વધ્યા? 4,000. આ 4,000 ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચે. તો જૂનું નફા નુકસાનનું પ્રમાણ 4:1 છે. જૂનું નફા નુકસાનનું પ્રમાણ 4:1 છે. તો કાર્યકર અકસ્માત વળતર ભંડોળ 4,000 × 4/5 એટલે 8×5=4 એટલે 4,000 × 8=32 એના ભાગે 3,300 અને બીના ભાગે 800. આમનો લખ્યો છે, આમાં લખાય કાર્યકર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા અથવા ચાલુ ખાતે જમા. એ ચાલુ ખાતે જમા સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે એટલે મૂડી ખાતામાં બીજી કોઈ અસર આવશે નહીં. આગળ જઈએ. લેણદારો, તો લેણદારોમાં કોઈ અવારો નથી એટલે પાકા સર્વેમાં મૂડી દેવા કાઢ્યું. લેણદારો
18000 देवी मुंडी 1000 एमआई कोई सूचना नहीं। पाका सरनामा मिलकर नैना राज्य में जमीन मकान पांचवी सजा जमीन मकान की कीमत में 10% वधारो प्लस वधारो 3500 38500 तो आमनो दसे जमीन मकान खाते उधार ते पुनः मूल्यांकन खाते जमा तो पुनः मूल्यांकन की जमा लाइयो जमीन मकान खाते 3500 फर्नीचर 30000 फर्नीचर की कीमत में 5% घटाड़ो करो फर्नीचर 30000 माइनस घटाड़ो 1500 कारण के 5% करी एटले 1500 10% करो तो 3000 तो फर्नीचर की कीमत घटे छे तो पुनः मूल्यांकन खातू उधार लाया पुनः मूल्यांकन उधार लाया फर्नीचर खाते फर्नीचर खाते फर्नीचर पछी छे रोकाण ₹25000 पुनः मूल्यांकन खातु जमा दशे तो जमा बाजू रोकाण 10000 रोकाण 15000 15000 माइनस स्टॉक की कीमत 5% घटाड़ो करो 750 14250 स्टॉक घटो એટલે પુનઃ મૂલ્યાંકન ઉધાર થશે પુનઃ મૂલ્યાંકન ઉધાર થશે સ્ટોક ખાતે 750 કાલકા દેવાદારો દેવાદાર 55 છે દેવાદારમાં 10% કાલકા તનામાંથી જોગવાઈ કરો માઈનસ કાલકા તનામાં 550 આવતા 4950 જૂની કાલઘાત 500 આપેલી છે નવી કાલઘાત 550 છે તો 50 રૂપિયાનો વધારો થતા દેવું લેણ વધ્યું જે લેણ લેવાના છે એ ઘટી ગયું એટલે અહીં પુનઃ મૂલ્યાંકન વધારો થશે કાલઘાત અનામત 50 લેણે ઉડી 2000 રૂપિયા રોકડ અને બે ભાગીદારના રોકડ દેખાતાની ઉધાર કાઢો બાકી આગળ લાવે 3000 પાગળ 5000 જૂની ભાગી જૂના ભાગીદારો છે જૂની ભાગી જૂના ભાગીદારો છે જૂના પ્રમાણમાં આવે છે તો જૂની ભાગી 4000 5000 આપેલી છે જૂની ભાગી કેટલી આપેલી છે 5000 આપેલી છે જૂની ભાગડી 5000 આપેલી છે તો એ જૂની ભાગડી જૂના ભાગીદારો છે જૂના પ્રમાણમાં વહેંચી તો જૂના પ્રમાણમાં વહેંચવા માટે ભાગડી ની વહેંચણી કઈ ભાગડી જૂની ભાગડી તો જૂના ભાગીદારો છે તો એના ભાગે ભાગડી બરાબર 5000 ગુણ્યા 4 ભાગ્યા 5 બરાબર 4 बिना भावे पागड़ी बराबर 5000 गुणिया 1 भागिया 5 बराबर 13000 तो आने आमनो दसे भागीदार ना चालू खाते उधार भागीदार ना चालू खाते उधार ते
पुनः पागड़ी खाते जमा चालू खाता ने उधार बाजू विगत में से पागड़ी खाते 4000 अने 1000 4000 ने 1000 હવે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ કે મૂડી દેવા બાજુ એક પણ વિગત રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હવાલા ફરીથી પુનરાવર્તન કરીએ જે હવાલા બાકી છે તે હવાલાઓને સોલ્વ કરી અને એની જે ખાતે અસર થાય છે એ ખાતે અસર સી તેના ભાગના 1/5 ભાગ પેટે 20000 રોકડા મૂડી તરીકે અને 5000 ભાગી તરીકે લાભ પહેલો પ્રશ્ન ભાગીદાર સી મૂડી પેટે કેટલા રોકડા લાવ્યા 20 ભાગે પેટે 5 અને આમાં શું થશે રોકડ બેંક ખાતે ઉધાર તે સી ના મૂડી ખાતે તે ભાગી ના પ્રીમિયમ ખાતે તો રોકડ બેંક ખાતે ની ઉધાર ખાતે વિગત માં સી ના મૂડી ખાતે 20000 ભાગી ના પ્રીમિયમ ખાતે પ્રીમિયમ ખાતે સીની મૂડી મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં રોકડ ખાતે સીના ખાતામાં 20000 પાગડીના પ્રીમિયમની રકમ પાગડીના પ્રીમિયમની રકમ જૂના ભાગીદારો વચ્ચે તેમના ત્યાગના પ્રમાણમાં વહેંચી અહીં આપણે ત્યાગના પ્રમાણની ગણતરી કરેલી છે એમાં એ ત્યાગ કરે છે બી ત્યાગ કરતો નથી તો સંપૂર્ણ પાગડીની રકમ ભાગીદાર એ લઈ જશે આમનો શું થશે પાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર પાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદાર એના ચાલુ ખાતે જમા એના ચાલુ ખાતાની જમા બાજુ વિગતમાં પાગડીના પ્રીમિયમ ખાતે 5000 પાગડીમાંની પાગડીની રકમમાંથી અડધી રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે એટલે લઈ જશે તો મેળા કેટલા 5000 લઈ જશે કેટલા 50% એટલે અડધી રકમ લઈ જાય તો 2500 લઈ જાય તો આમનો શું થશે આમનો થશે ભાગીદારના ચાલુ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા તો રોકડ ખાતાની જમા બાજુ વિગતમાં એના મૂડી ખાતે એના ચાલુ ખાતે 2500 ચાલુ ખાતાની જમા બાજુ ઉધાર બાજુ વિગતમાં રોકડ ખાતે એના ખાતામાં 2500 વિગતમાં પાગડીના પ્રીમિયમ વિગતમાં પાગડીના પ્રીમિયમ હવાલા નંબર 2 જમીન મકાનની કિંમત 10% વધારો કરો ખનીજની કિંમત અને સ્ટોકમાં 2-5% ઘટાડો થઈ ગયો રોકાણ થઈ ગયો દેવાદાર પર 10% ભાવ ખાતામાંથી દોગરાગર થઈ ગયો અકસ્માત વળતર અંગેનો દાવો 1000 સ્વીકારેલો છે લઈએ દીધો બેંક ચાર્જિસના 450 રૂપિયા જેની નોંધ કરવાની બાકી છે તો બેંક ચાર્જિસના ચૂકવેલા છે તો આમનો દોષ શું થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે બેંક ચાર્જિસ ખાતે જમા કરો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બેંક ચાર્જિસ ખાતે 450 તે બેંક ખાતે જમા તો બેંક ખાતાની જમા બાજુ બેંક ખાતાની જમા બાજુ બેંક ચાર્જિસ 400 બેંક ચાર્જિસ 400 હવે વિદ્યાર્થી મિત્રો 1/7 હવાલા કે અસર બાકી રહેતી નથી તો ખાતા બંધ કરી અને નફો નુકસાન જે મળે એ આપણે શોધીએ સરવાળો કરીએ તો 13500
काचो नको अपने रेंटनी बात करना हो नको 10,750 ये ए और बी वचन है क्या प्रमाण में जूना प्रमाण रेंटनी बात करना हो नको ए 10,750 × 4/5 चालू खाता नहीं जमा बाजू असर आप चालू खाता नहीं जमा बाजू असर आप मूड़ी की बात कितना बन जाते कैसे सीधे सीधे 20,000, 25,000 तुम्हारा डायरेक्ट असर आप तो बाकी करना मूड़ी खाते आप सकते 75,000, 25,000, 20,000 बाकी आग लै गया 75,000, 25,000 and 20,000 मूड़ी में असर आपकी मूड़ी खाता ए बी सी 20,000, 25,000 and 75,000 आवता रकम 1,20,000 चालू खाता नहीं जमा करो पुनः मूल्यांकन करें 8,600 × 2,150 प्लस 2,000 प्लस 800 4,950 स्वाधीना